नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 12 हेरोन सूत्र भणवानुं छे। हेरोन सूत्र नी अंदर शुं छे तो के हेरोन छे एने त्रिकोण नुं क्षेत्रफळ शोधवा माटेनुं एक सूत्र आप्युं आपणे। शेनुं? तो के त्रिकोण नुं क्षेत्रफळ शोधवा माटेनुं सूत्र आप्युं। जो त्रिकोण मां तमने खबर छे, आपणे सौ प्रथम तमने कोई एम के त्रिकोण नुं क्षेत्रफळ शोधो तो तमे डायरेक्ट लखी नाखो त्रिकोण नुं क्षेत्रफळ बराबर एक दुत्यांश पायो गुणिया वेध। पण आ क्या त्रिकोण मां आवे तो के वेध तमारी पासे ने होय ने तो मिळावे आपणे, कारण के वेध त्रिकोण नी अंदर नथी। तो के आपणे हजी एक त्रिकोण नुं सूत्र शीख्या होय, समबाजु। समबाजु त्रिकोण नुं क्षेत्रफळ, समबाजु नी अंदर शुं आवे तो के रूट 3 एना छेद मां 4 गुणिया बाजु नो वर्ग गुणिया बाजु नो वर्ग। समबाजु त्रिकोण माटे आ हवे वेध शक्य नथी। आ काटकोण त्रिकोण आप्यो ने, काटकोण त्रिकोण अथवा त्रिकोण नी अंदर वेध आप्यो ने, पायानो माप आप्यो, તો તમે આ સૂત્ર મૂકીને ગણી શકો। પરંતુ તમારી પાસે ત્રણ બાજુના માપ આપી દીધા, ત્રણ બાજુના માપ આપી દીધા અને તમને એમ કે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધો, ત્યારે આપણે મુશ્કેલી ન પડે કે હેરોન નામના જે ગણિતશાસ્ત્રી હતા એને એક સૂત્ર બહાર કાઢ્યું। કયું? તો કે સૌ પ્રથમ હેરોન નું સૂત્ર એમ કે છે કે હેરોન સૂત્ર ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવા માટે સૌ પ્રથમ અર્ધ પરિમિતિ તમારે લેવાની। કેવી? તો કે અર્ધ પરિમિતિ। અર્ધ પરિમિતિ એટલે શું થાય? તો કે બધી બાજુના માપનો સરવાળો છેદમાં 2, બધી બાજુના માપનો સરવાળો એટલે કે પરિમિતિ, અને અર્ધ પરિમિતિ એટલે કે અડધા, એને આપણે S વડે દર્શાવીશું। અર્ધ પરિમિતિને સંજ્ઞા શું કહેશું? S। પછી તો કે હવે આપણું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવે, ક્ષેત્રફળ બરાબર એવું S S માઈનસ A એટલે કે પહેલા અર્ધ પરિમિતિ, પછી કૌંસમાં અર્ધ પરિમિતિમાંથી પહેલી બાજુનું માપ બાદ, પછી બીજી બાજુનું માપ બાદ, અને અર્ધ પરિમિતિમાંથી ત્રીજી બાજુનું માપ બાદ। સાવ સિમ્પલ અત્યારે આપણે આપણા ચેપ્ટરની અંદર હેરોનનું સૂત્ર કીધું। આટલું તમને આવડતું હોય આ બે સૂત્રો, પહેલા તો તમારે શું કરવાનું તો કે ત્રણેય બાજુના માપ તમારી પાસે હોવા, જો નથી આપ્યા ત્રણ બાજુના માપ તો તમારે કેમય કરી અથવા વિચારી અને આપણે ત્રણ બાજુના માપ પહેલા લઈ લેવાના, પછી ત્રણેય બાજુનો સરવાળો કરી લો અને એને ભાગ્યા 2 કરો એટલે આપણે S મળી જાય જે અર્ધ પરિમિતિ। પછી આપણે ક્ષેત્રફળના સૂત્રોમાં આપણે કિંમત મૂકી શકીએ। S એમાં દર્શાવવાનું અર્ધ પરિમિતિ, પછી પહેલા કૌંસમાં S માઇનસ A એટલે પહેલી બાજુનું માપ બાદ કરવાનું, બીજી બાજુનું માપ બાદ કરો અર્ધ પરિમિતિમાંથી, અને અર્ધ પરિમિતિમાંથી ત્રીજી બાજુનું માપ બાદ કરો। જો આપણે રકમની અંદર તમને એમ કીધું હોય કાટકોણ ત્રિકોણ છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ મેળવી શકો। જો તમને રકમની અંદર સમબાજુ ત્રિકોણ કીધો છે તો તમે સમબાજુ ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ મેળવી શકે। કોઈ પણ ત્રણમાંથી એક સૂત્ર મૂકો, જવાબ કેવો આવશે? તો કે સરખો જ આવશે। એટલા માટે આપણે અત્યારે આ ચેપ્ટરને આપણે કયું ભણ્યું કે હેરોનનું સૂત્ર, તો આપણે દરેક દાખલામાં એવી જ પ્રાયોરિટી રાખશું કે હેરોનના સૂત્રનો જ ઉપયોગ થતો, જેથી કરીને આપણે શું થાય તો કે હેરોનના સૂત્રની વધારે પ્રેક્ટિસ થઈ જાય અને આ બે તો આપણને આવડતા જ હોય છે। હેરોનના સૂત્રમાં હવે આપણે 12.1 સ્વાધ્યાય 12.1 સાવ સિમ્પલ છે। 12.1 ની અંદર પેલો દાખલો શું કહે છે જુઓ જે, તો કે જેની બાજુની લંબાઈ A હોય તેવા સમબાજુ ત્રિકોણ નો ટ્રાફિક સિગ્નલના પાટિયાનું સ્કૂલ હેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો, અને જો તેમની પરિમિતિ S 180 હોય તો તેનું ક્ષેત્રફળ આપણને કેટલું થાય। તો અમને એમ કીધું સમબાજુ ત્રિકોણ આપેલ છે, કેવો ત્રિકોણ આપેલો છે? તો કે સમબાજુ, એનું માપ તમને રકમની અંદર આપણે A4 એકવાર A કહી દીધું, પણ તમને પરિમિતિ પણ સાથે કહી દીધી, પરિમિતિ 180 સેમી, તો તમે એનું ક્ષેત્રફળ ગોતો। હવે મેં આ રકમમાંથી શું કર્યું? તો કે જે મારે જોતું હતું
જે મારા દાખલા કરવામાં ઉપયોગી છે એમાંથી આપણે મેઇન મેઇન વસ્તુ લઈ લઈએ. જો ખાલી એટલું યાદ રાખવું કે પરિમિતિ આવી તો આપણે ત્રણ બાજુનું માપ જડશે. તો કે આ કેવી રીતે જડશે આપણને? તો કે આપણે કેવો ત્રિકોણ કીધો તો કિશનભાઈ, તો આપણે લખશું અહીંયા ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો એ પ્લસ એ પ્લસ એ, એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો અહીંયા આપી દે 180 બરાબર ત્રણે, ત્રણ ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકારમાં તો એ બરાબર કેટલા આવશે કેજે? તો એ બરાબર 60. કેટલા આવશે? એ બરાબર 60. હવે આપણે કીધું એમ કાં તો સમબાજુ ત્રિકોણ આપેલો છે તો સમબાજુ સૂત્રનો ઉપયોગ કરો, કાં તો હેરોનના સૂત્રનો ઉપયોગ. આપણે દરેક દાખલો હેરોનના સૂત્રથી ગણશું, એટલે આપણે શું કરશું તો કે હેરોનનું સૂત્ર અહીંયા વાપરવું હોય તો તમારે સૌપ્રથમ અર્ધ પરિમિતિ લેવી પડે. અર્ધ પરિમિતિ બરાબર શું થાય? એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે, એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો. તો કે એક વખતે, બીજી વખતે, ત્રીજી વખતે ત્રણેય બાજુ કેવી છે? સરખી. તો કે 60 પ્લસ 60 પ્લસ 60 એટલે કેટલા થશે? 180. એને ભાગ્યા બે કરો એટલે 90. આ તમને શું આવી ગયું? આપણને અર્ધ પરિમિતિ S. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. આ વાત થઈ ગઈ અર્ધ પરિમિતિ. ઉપરથી આપણે અર્ધ પરિમિતિ મળી જતી પછી ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું. હવે S, S એટલે 90, પછી 90 માઇનસ A એટલે 60, પછી 90 માઇનસ બીજી બાજુનું માપ. તો કાંઈ એનો સમબાજુ ત્રિકોણ કીધો, સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુનું માપ કેટલું હોય? તો કે 60. તો આપણે બધે 60 જ બાદ કરશું. 90 માઇનસ 60, 90 ના 90, 30 ગુણ્યા 30 ગુણ્યા 30. હવે કામ બધાનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢો, અથવા તમે શું કરો તો કે બબે રકમની જોડી બનાવવાની ગમે ત્યારે. જો તમને હું એમ કહું ને કે ભાઈ 256, 256 નું વર્ગમૂળ કયો? તો કે તમે એમ કયો 16. પણ એ તો તમને આવડતું હોય તમે કહી શકો, નકર આપણે કહી શકી નહીં. એટલે એના માટે આપણે શું કરાય? તો કે 256 ને નાના નાના ભાગમાં આપણે વિખેરી, તો 128 ગુણ્યા 2, 128 ને બદલે હું લખું 64 ગુણ્યા 2 એટલે 128, 128 ગુણ્યા 2 એટલે 256. તો કે 2 વખત 2 આવ્યા તો વર્ગમૂળની બહાર 1 વખત લખાય. જે વર્ગમૂળની અંદર 2 વખત છે, 2 વખત અંક છે, એ વર્ગમૂળની બહાર કેટલી વખત લખાય? 1 વખત. અહીં આપણે બધાયની જોડી બને એ રીતે કરશું. તો કે 30 તેરી 90, પછી 3 વખત 30 તો હતા જ ઓલરેડી, આપણે એનું કઈ નહીં કરી. હવે 1 વખત 30, બીજી વખત 30 એટલે 1 વખત 12, પાછા 2 વખત તો 1 વખત 12, અને રૂટ 3 કેમ? તો કે 3 ની જોડી બનતી નથી, તો આપણે રાખી 30 તેરી 90 એટલે કે વર્ગમૂળમાં 3, 900 વર્ગમૂળમાં 3 સેમીનો સ્ક્વેર. તો આપણે કહી શકીએ કે સ્કૂલ હેડ જે લખેલું પાટિયું છે તેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે તે ત્રિકોણનું ક્ષેત્રફળ 900 ને 900 રૂટ 3 સેમીનો સ્ક્વેર થશે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 900 રૂટ 3. જો આ આવ્યું આપણે 900 રૂટ 3. હવે આ હેરોનનું સૂત્ર આપણે ઓલું જે નાનું શીખા એ તમને બીજી રીતું કહું. રીત બે, તમારી પાસે બાજુનું માપ એ 60 આવી ગયું. અહીંયા તમે શું કરો? તો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખાયું હતું? તો કે રૂટ 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. તો રૂટ 3 એમનામ બાજુ એટલે 60 ગુણ્યા 60 છેદની અંદર 4 છે, છેદ ઉડાડો કેટલા વધશે? તો કે 12 50 સોરી 15 ચોકુ 60, 15 ગુણ્યા 6 એટલે 90, 900 અને રૂટ 3 કેમ? તો કે 15 ગુણ્યા 6 એટલે 90, 0 તો 900 કરી દીધા, રૂટ 3 એમ આવી ગયું સેમીનો
સ્ક્વેર એટલે કે તમે સંભાજુનો સૂત્ર મૂકી અને લાકડો ગણો તો એટલો જ આવશે, હેરોનના સૂત્રથી એટલો આવશે, અને જો આ ત્રિકોણની અંદર આપણે વેજ શોધી લઈએ તો પણ આ દાખલાનો જવાબ કેટલો આવે, એક દુત્યાંશ પાયો ગુણ્યા વેજમાં પણ 900√3 આવશે, પણ આપણે હેરોનનું સૂત્ર આપણે છે એટલે હેરોનના સૂત્રથી જ આપણે દાખલા ગણશું. આભાર. દાખલા નંબર 3 જોઈએ. સાવ સિમ્પલ દાખલો અને પેલા દાખલા જેવો જ છે. જો બગીચામાં એક લપસપટ્ટી આપેલી છે, બાજુની દિવાલ કોઈ રંગથી રંગેલી, કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે. જો આકૃતિની દિવાલ બાજુ 15 મીટર, 11 મીટર, એક બાજુનું માપ 15 મીટર આપ્યું, બીજી બાજુનું માપ 11 મીટર આપ્યું અને ત્રીજી બાજુનું માપ તમને રકમની અંદર આપ્યું છે 6 મીટર, તો આ દિવાલ રંગવાનું ક્ષેત્રફળ કેટલું થશે? 6 મીટર. ત્રણેય બાજુનું માપ તમને આપી દીધું છે. સાવ સિમ્પલ, સૌ પ્રથમ તમે શું કરો તો કે અર્ધ પરિમિત, એટલે કે એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે, 15 + 11 + 6 એને ભાગ્યા બે એટલે કેટલા થશે? તો કે 15 અને 10 25 ને 26 26 ને 36, 32 ભાગ્યા 2 એટલે 16 મીટર. આ આપણી શું આવી ગઈ? અર્ધ પરિમિતિ આવી ગઈ. અર્ધ પરિમિતિ ઉપરથી હવે તમે ખાલી સૂત્ર ક્ષેત્રફળ નું મૂકી દઈ એટલે દાખલો આપણો ડાયરેક્ટ થઈ જાય. એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. શું કરશું? તો કે એસ એટલે કે 16 16 - 15 16 - 11 અને 16 - 6 એવી રીતે આગળ. તો કે 16 15 જાય એટલે 1 11 જાય તો 5 અને 6 જાય તો 10. આપણે કીધું એ શું કીધું તું? તો કે ગુણાકાર કરીને તમે વર્ગમૂળ કરશો તો નહીં નીકળે, પણ એની બદલે જોડી બનાવો. તો કે ભાઈ ચોકે ચોકે 16 5 એમણા અને 5 2 10, એકની કઈ જરૂર છે? 2 ચોકડા 1 ચોકડું 12, 2 5 1 5 12, 2 ની જોડી નથી બનતી, તો વર્ગમૂળ બનાવો. તો આ 20√2 મીટર નો સ્ક્વેર. આ રીતે સાવ સિમ્પલ દાખલો તમારે જાતે કરી લેવો.